રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો બાર તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે તેમાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગર વલસાડ રાજકોટ અને દ્વારકામાં નોંધાયો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર ચર્ચા કરી હતી અને રાહત અને બચાવ માટે વધુ ટીમો ફાળવવાની ખાતરી આપી હતી તો જામનગરમાં ભારે વરસાદની સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ દ્વારા સમગ્ર સ્થિતિનો તાગ મેળવશે ભારે વરસાદને કારણે રાજ્યમાં પંદર સ્ટેટ હાઇવે સહિત એકસો છત્રીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ રાજ્યના વિવિધ જિલ્લામાં એનડીઆરએફની કુલ સોળ ટીમો તૈનાત કરાઈ છે અને અન્ય બે ટીમો ગાંધીનગરમાં રિઝર્વ રાખવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે અને ભયજનક સપાટીથી માત્ર ચાર ફૂટ દૂર છે તકેદારીના ભાગરૂપે નદીકાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નગરપાલિકા દ્વારા નદી કાંઠે રહેતા લોકોને એલર્ટ આપવામાં આવ્યું હતું સાથે જ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી અપાઈ છે તો વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે જિલ્લાની ઔરંગા નદીમાં પાણી વધતા વલસાડ અને ખેર ગામને જોડતા બ્રિજને બંધ કરી દેવાયો છે તેમજ જિલ્લાના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે આ સાથે જ જિલ્લામાં એનડીઆરએફની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે